ફ્રેન્ડ્સ તો ફરી એક વખત મળીએ છીએ આપણે બધા. આપણું જે ચેપ્ટર હતું પરમાણ્વીય બંધારણ, એટોમિક સ્ટ્રક્ચર, તો એમાં અત્યાર સુધીમાં જે આપણે વાત કરેલી હતી એ પ્રોટોનની શોધ, ઇલેક્ટ્રોનની શોધ, ન્યુટ્રોનની શોધ, કયા કયા અપરમાણ્વીય કણો છે, તો બધા અપરમાણ્વીય કણો, એનું માસ, એના ગુણધર્મો, આલ્ફા બીટા ગામા પાર્ટિકલ અને થોમસનના નમૂના, અહીંયા સુધી આપણે વાત કરેલી છે. ઓકે, હવે જે કન્ટિન્યુ આપણે વાત કરવાની છે એ છે આપણો રુધિરફળનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. ઓકે, તો ખૂબ અગત્યનો કન્સેપ્ટ છે ગાઈસ, એના વિશે વાત કરીએ. દર વખતેની જેમ પ્રાયોગિક સંરચનાઓ છે તેના વિશે આપણે ડિસ્કશન કરી લેશું, એના વિશે પોઈન્ટ નોટ નહીં કરીએ. પણ રુધિરફળના જે ઓબ્ઝર્વેશન્સ હતા, રુધિરફળનું જે તારણ હતું, રુધિરફળના નમૂનાની જે અભિધારણાઓ છે, એ પોઈન્ટ આપણે જરૂર નોટ કરીશું. ખૂબ અગત્યનો ટોપિક છે ગાઈસ, ધ્યાન. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ ગાઈસ. તો છે રુધિરફળનો પરમાણુનો કેન્દ્રીય નમૂનો. તો ગાઈસ, લાસ્ટ લેક્ચરમાં આપણે કીધેલ હતું કે જ્યારે પરમાણુમાં, ઓકે, કે પરમાણુ કરતા પણ નાના કણો, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન છે, એવું જ્યારે વૈજ્ઞાનિકોને ખ્યાલ આવ્યો, એટલે દરેક વૈજ્ઞાનિકો પોતપોતાની રીતે પરમાણુનું બંધારણ શોધવા માટે પ્રયત્ન કરતા હતા કે ભાઈ પરમાણુમાં કઈ રીતનું પ્રોટોન ક્યાં હોય છે, ન્યુટ્રોન ક્યાં હોય છે, ઇન શોર્ટ પરમાણુય બંધારણ વિશે રિસર્ચ કરતા હતા. અને પોતાના રિસર્ચ અનુસાર જુદા જુદા વૈજ્ઞાનિકોએ પરમાણુનું બંધારણ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. એમાંનો એક આપણે થોમસન જોયું. ઓકે, હવે વાત કરીએ રુધિરફળ, કે રુધિરફળ કઈ રીતે પરમાણુનું બંધારણ રજૂ કરે છે. ગાઈસ, સૌથી પહેલા પરમાણુમાં કેન્દ્ર હોય, પરમાણુમાં કેન્દ્ર હોય, ઇન્શોર્ટ પરમાણુય કેન્દ્ર વિશેની માહિતી આપણે કહીએ તો સૌ પ્રથમ રુધિરફળના નમૂના પરથી માહિતી મળતી હતી, અને એટલે જ આપણે તેને પરમાણુનો કેન્દ્રીય નમૂનો કહીએ છીએ. તો પરમાણુમાં કેન્દ્ર હોય તેવી સૌ પ્રથમ માહિતી જો કોઈ આપેલી હોય તો આપણે પછી રુધિરફળના નમૂના પરથી મળે છે. શું હતું ગાઈસ? તમે કીધું એમ પ્રાયોગિક રચના છે એ આપણે ડિસ્કસ કરીશું. ઓકે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તારણો છે એ બધું, એનો ઓબ્ઝર્વેશન, અવલોકન એ બધું નોટ કરીશું. ગાઈસ, રુધિરફળ અને તેની સાથે આમ તો તેના જે સ્ટુડન્ટ્સ હતા અથવા તેની સાથે જે પ્રયોગો કરતા હતા તે, તો રુધિરફળ અને તેના બે વિદ્યાર્થીઓ હતા કે હેન્સ ગાઈગર અને અન્સ માસ્ટર. તો કોણ કોણ હતા? તો એક તો રુધિરફળ પોતે અને તેના બે વિદ્યાર્થીઓ, રુધિરફળ અને તેના બે વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓમાં કોણ કોણ હતા? એક આપણે કહીએ છીએ હેન્સ ગાઈગર અને બીજા કોણ હતા? અન્સ માસ્ટર. તો આ ત્રણ વ્યક્તિઓ સોનાના પાતળા વરખ પર આલ્ફા કણોનો, શક્તિશાળી આલ્ફા કણોનો મારો ચલાવ્યો પરમાણુનું બંધારણ નક્કી કરવા માટે. જોજો, તો એની પહેલા જે થોમસને વાત કરેલી હતી, થોમસને શું કીધું હતું પોતાના પરમાણુ નમૂનામાં, કે પરમાણુનું સમગ્ર દળ છે ને એ આખા પરમાણુમાં એક સમાન રીતે વહેંચાયેલું હોય એવું થોમસને કીધેલું હતું. ઓકે, તો આ ત્રણેય વ્યક્તિ એ જ અનુમાન કરતા હતા કે જો હકીકતમાં પરમાણુનું દળ સમગ્ર રીતે વહેંચાયેલું હોય આખા પરમાણુમાં, તો આલ્ફા કણનું પ્રકીર્ણન બધી જગ્યાએ થવું જોઈએ. કઈ રીતે? સમજો, પહેલા આપણે રચના સમજીએ કે રુધિરફળ અને તેના જે કઈ વિદ્યાર્થીઓ હતા એને સોનાના પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો. તો કઈ રીતે? માનો, ચાલો, આ છે આલ્ફા કણોનું સ્ત્રોત, ઉદ્ગમ સ્થાન. ઓકે, આલ્ફા કણોનું સ્ત્રોત, કે આ કોઈ રેડિયોએક્ટિવ પદાર્થ છે, માનો આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. ઓકે, અહીંયા એને સ્ક્રીન રાખી દીધેલી છે. ઓકે, લેડ નો પડદો હોય, ચાલો આ છે લેડ નો પડદો. આપણે વાત કરેલી હતી જ્યારે આલ્ફા બીટા ગામા વિશે વાત કરી કે કેમ લેડ નો જ પડદો, એ ઓલરેડી આપણે આગળના લેક્ચરમાં વાત કરી દીધી હતી. અને અહીંયા છિદ્ર હોય છે કે જેથી આલ્ફા કણોને આપણે કેન્દ્રિત કરી શકીએ. ઓકે, અહીંથી આલ્ફા કણોનો મારો હોય, અને એ આલ્ફા કણોનો મારો એને ક્યાં કરેલો છે આલ્ફા કણોનો મારો? તો કે સોનાના પાતળા વરખ પર. ચાલો આ માની લો કે સોનાની ફોઇલ છે, 100 નેનોમીટર જાડાઈની હોય છે, 100 નેનોમીટર જાડાઈની સોનાની ફોઇલ અથવા સોનાનું પાતળું વરખ કહી દઈએ આપણે, સોનાનું પાતળું વરખ. ઓકે,
અને આ સોનાના પાતળા વરખની આસપાસ એને ઝિંક સલ્ફાઇડનો પ્રસ્પુરક પડદો રાખ્યો હતો. તો કામ કરીએ અને થોડુંક આપણે નીચે લખીશું. આ રીતે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો કે જેથી કરીને જ્યારે આલ્ફા કણો પાતળા વરખ પર અથડાય ઓકે અને જ્યારે વિચલન પામીને આ ઝિંક સલ્ફાઇડના પ્રસ્ફુરક પડદા સાથે અથડાય ઓકે તો અહીંયા શું થશે ઝબકારો ઉત્પન્ન થશે. ઓકે તો ફરીથી નામ નિર્દેશન કરી દઈએ છે. આ જે વસ્તુ છે એ શું છે ભાઈ? ઓકે ખ્યાલ રહેશે. આ છે સોનાનો પાતળો વરખ અને આ છે ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો. તો ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરક પડદો. યે હવે જો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે રુધરફોર્ડ અને તેના બે સ્ટુડન્ટ્સને એવું હતું કે ભાઈ જો આ સોનાનું વરખ છે કે જેમાં સોનાના પરમાણુઓ છે અને થોમસન અનુસાર પરમાણુનું દળ સમગ્ર પરમાણુમાં એક સમાન રીતે વહેંચાયું. તો એ લોકોને એવું હતું કે જયારે આલ્ફા કણો અહીંયા અથડાય તો બધી જગ્યાએ વિચલન પામશે અને આખો પડદો પ્રજ્વલિત થશે, પ્રકાશિત થશે. ઓકે, કારણ કે પ્રસ્ફુરક આપણે એ પણ લાસ્ટ લેક્ચરમાં કીધેલું છે કે એવું કોઈ વસ્તુ કે જેની સાથે પાર્ટિકલ અથડાય ઓકે તો ત્યાં ઝબકારો ઉત્પન્ન થાય. તો એ લોકો મીન્સ કે રુધરફોર્ડ અને તેના વિદ્યાર્થીઓ એવું માનીને ચાલતા હતા કે જો થોમસનની વાત સાચી હોય કે પરમાણુનું દળ પછી સમગ્ર પરમાણુમાં એક સમાન રીતે વહેંચાયું હોય તો આલ્ફા કણ ગમે ત્યાં દળ સાથે અથડાય તો બધા આલ્ફા કણ છે એ પોતે પછી વિચલન પામે. ઓકે, આ વરખ પરથી વિચલન પામે અને આખા પડદા ઉપર પછી પ્રકાશિત બિંદુઓ મળશે અથવા તો પડદો પ્રજ્વલિત થશે એવું માનીને ચાલતા હતા. પણ જ્યારે તે લોકોએ પ્રયોગ કર્યો તો કંઈક અલગ જ પ્રકારનું રિઝલ્ટ મળ્યું. ઓકે, એ લોકોને એવું જાણવા મળ્યું કે બધા આલ્ફા કણમાંથી અમુક જ આલ્ફા કણ હતા કે જે પછી વિચલન પામતા હતા. તો અહીંયા અહીંયા પ્રકાશિત બિંદુઓ મળ્યા એટલે અહીંયા ઝબકારો ઉત્પન્ન થયો. ટૂંકમાં એમને એવું હતું કે આખા પડદા પર પ્રકાશિત બિંદુઓ મળશે પણ એની બદલે અમુક જ જગ્યાએ પ્રકાશિત બિંદુઓ મળ્યા. એટલે એ લોકોએ જે ધારણા કરેલી હતી એની કરતા કંઈક અલગ જ પરિણામ મળ્યું. ધારણા એવી રીતે આખો પડદો પ્રજ્વલિત થાય પણ પરિણામ કેવું મળ્યું? તદ્દન અલગ મળ્યું. તો એનું કારણ શું હોય? તો એની સમજૂતી એ રીતે આપી શકાય આપણે. ઓકે, કે ભાઈ આ જ વસ્તુ કે જે આલ્ફા કણો અથડાય છે એને જો આપણે થોડું અલગથી દોરીએ, હું આટલો ભાગ અલગથી ડ્રો કરું છું, જુઓ. તો એને એવું કીધું કે આ વસ્તુ છે તે સોનાનો પાતળો બરફ છે, ચાલો એમાં આ રીતે સોનાના પરમાણુઓ ગોઠવાયેલા છે એવું માની લઈએ. ચાલો આ સોનાનો પાતળો વરખ છે, બરાબર. તો અહીંયા સોનાના પરમાણુઓ ગોઠવાયેલા છે, આ સોનાનો પાતળો વરખ આટલો ભાગ સૂચવે છે અને અહીંથી આલ્ફા કણો આવે છે. ઓકે, તો એને આ રીતની સમજૂતી આપી. ચાલો પહેલા હું ડ્રો કરી લઉં છું પછી આપણે સમજાવીશું ગાઈસ. પહેલા આપણે ડ્રો કરી લઈએ છીએ. જો તો ગાઈસ આ જે વસ્તુ છે આ પછી આલ્ફા કણો પરમાણુમાંથી સીધે સીધા પસાર થઈ જાય છે અને આ જે વસ્તુ છે એ વિચલિત આલ્ફા કણો છે. વિચલિત આલ્ફા કણ. ઓકે, આ વસ્તુ શું સૂચવે છે? આટલો ભાગ સોનાનું વરખ. ઓકે ગાઈસ, તો પહેલા એક વખત પ્રયોગનું ડિસ્કશન ફરી એક વખત કરીએ છીએ, પછી એને જે અવલોકનો મળ્યા તે આપણે નોટ કરીશું. આપણે કીધું કે રુથરફોર્ડ અને તેના બે વિદ્યાર્થીઓ છે હેન્સ ગાઈગર અને હોન્સ્ટ માસ્ટર્ન, એ લોકોએ સોનાના પાતળા વરખ પર આલ્ફા કણોનો મારો ચલાવ્યો અને એમનો જે પ્રકિરણનો પ્રયોગ, આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ હતો, એ આપણે ડાયાગ્રામમાં સમજાવ્યો છે. ઓકે, શું છે કે ભાઈ જે સોનાનો પાતળો વરખ છે તેની જાડાઈ 100 નેનોમીટર છે. ઓકે, જ્યારે આલ્ફા કણોના સ્ત્રોતમાંથી શક્તિશાળી આલ્ફા કણો આ પાતળા વરખ સાથે અથડાય છે. ઓકે, આ પાતળા વરખની આજુબાજુ આપણે કહી દીધું ઝિંક સલ્ફાઇડનો પ્રસ્ફુરણ પડદો રાખેલો છે કે જેથી જ્યારે આલ્ફા કણો ત્યાં અથડાય તો ત્યાં એ બિંદુએ ઝબકારો ઉત્પન્ન થાય. તો આવી રીતની રચના કરે છે.
હવે પણ કે એ લોકોને પરિણામ કેવું મળ્યું, તદ્દન અનપેક્ષિત, ધારણા કરતા અલગ મળી. ફરી એક વખત મેં એવું કીધું, એ લોકો એવી ધારણા સાથે આગળ વધતા હતા, જે થોમસને જે વાત કરી લીધી કે પરમાણુનું સમગ્ર દળ એક સમાન રીતે વહેંચાયેલું છે, સાચું હોય તો આખો પડદો પ્રજ્વલિત થવો જોઈએ, અને એ લોકોને એવું હતું કે આખો પડદો પ્રકાશિત થશે પણ નહીં, એની બદલે અમુક જ જગ્યાએ પ્રકાશિત બિંદુઓ મળ્યા. એટલે એ લોકોને કંઈક આઈડિયા આવ્યો કે થોમસનના નમૂનામાં કંઈક ત્રુટી છે. ઓકે, તો થોમસનનો નમૂનો એવું કહે છે કે ભાઈ આલ્ફા કણો તો શક્તિશાળી હોય. ઓકે, કે થોમસન ફરી અહીંયા જો હું સાઈડમાં ડ્રો કરી દઉં કે આ છે આલ્ફા, આપણે સોનાનું પરમાણુ કે જેમાં એક સમાન રીતે દળ વહેંચાયેલું છે એવું આપણે માની લઈએ. ઓકે, તો રુધરફળના મત અનુસાર કંઈક ને કંઈક દળ સાથે અથડાય તો મોટા ભાગના આલ્ફા કણો છે ત્યારે તે વિચલન પામવા જોઈએ, પણ નહીં, ઉલટાના મોટા ભાગના છે તો સીધે સીધા પસાર થઈ ગયા. ઓકે, સીધે સીધા પસાર થઈ ગયા. તો થોમસનના મત અનુસાર, થોમસન એવું જણાવે છે કે ભાઈ આલ્ફા કણો શક્તિશાળી હોય છે અને એ આલ્ફા કણો આપણી રીતે સમાન રીતે વેચાયેલા દળમાંથી તો પસાર થઈ જ શકે છે, અને થોમસનના મત અનુસાર આલ્ફા કણો સમાન રીતે વેચાયેલા દળમાંથી પસાર થઈ જવા માટે પૂરતી શક્તિ ધરાવતા હોય, પૂરતા શક્તિમાં હોય છે. ઓકે, પણ એક વસ્તુમાં ભૂલ એ થઈ કે એ જો થોમસનના મત અનુસાર આલ્ફા કણો ભલે પસાર થઈ જાય પણ પરમાણુનું દળ સમગ્ર રીતે વેચાયેલું છે, અને જ્યારે આલ્ફા કણો પરમાણુમાં દાખલ થાય છે તો એની ગતિ ધીમી પડતી હોય અને ચોક્કસ એંગલે પોતાની દિશા બદલતા હોય, ટૂંકમાં આલ્ફા કણનું વિચલન થતું હોવું જોઈએ. આ અહીંયા અહીંયા થોમસનની ભૂલ થાય છે. ઓકે, એ ચાલો માની લીધું કે ભાઈ આલ્ફા કણો છે એ આલ્ફા કણો તો આવા સમાન રીતે વેચાયેલા દળમાંથી પસાર થઈ જાય છે, પણ ભૂલ અહીંયા થઈ કે એના મત અનુસાર એવું થવું જોઈએ કે આલ્ફા કણો છે એ જ્યારે પરમાણુમાં દાખલ થાય ત્યારે ગતિ ધીમી પડે અને આ રીતે જે ડ્રો કરેલું છે એમ ચોક્કસ એંગલે એની દિશા બદલાવી જોઈએ, પણ નહીં, અહીંયા જ્યારે થોમસનની ભૂલ થઈ મોટા ભાગના આલ્ફા કણો તો સીધે સીધા પસાર થઈ જાય છે. તો હવે રુથરફોર્ડ અને એના વિદ્યાર્થીઓ દ્વારા જે અવલોકનો થયા પોતાના પ્રયોગ પરથી, આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગના અવલોકનો, એ અવલોકનો નોટ કરીશું. અત્યાર સુધી જે ડિસ્કસ કર્યું એના પ્રયોગની વાત હતી, ત્યાં થોમસનની ભૂલ થાય છે એની વાત હતી. ઓકે, તો હવે આપણે વાત કરીશું ગાઈસ અવલોકનો, કે આલ્ફા કણ પ્રકિરણનો જે પ્રયોગ છે એ પ્રયોગના અવલોકનો કયા કયા અવલોકનો હતા, ચાલો પહેલું અવલોકન કરીએ છીએ. મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા સિવાય, વિચલન પામ્યા સિવાય તો વગર સીધે સીધા પસાર થઈ ગયા, સીધે સીધા જ પસાર થઈ ગયા, પસાર થઈ ગયા. આ પહેલું અવલોકન એને જાણવા મળ્યું. ઉલટાનું એ લોકોને એવું હતું કે મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામશે, એની બદલે મોટા ભાગના આલ્ફા કણો તો સીધે સીધા પસાર થઈ ગયા. ઓકે, આ અવલોકન. ચાલો બીજો અવલોકન શું મળ્યું, એને એવું અનુભવ્યું કે ખૂબ જ થોડા આલ્ફા કણો છે તે વિચલન પામે છે, જો ચોક્કસ ખૂણા આગળ વિચલન પામે છે, એ ખૂબ જ થોડા આલ્ફા કણો ખૂબ નાના ખૂણા આગળ, આલ્ફા કણો નાના ખૂણાએ વિચલન પામે છે, નાના ખૂણાએ વિચલન પામે છે. આ બીજું અને છેલ્લું કે ખૂબ જ થોડા આલ્ફા કણો 20,000 માંથી માંડ એક, અહીંયા અહીંયા એનો કહેવાનો મતલબ છે રાઉન્ડ અબાઉટ 99% આલ્ફા કણો બધે સીધે સીધા પસાર થઈ જાય છે. ઓકે, 99 તો 1% માંથી અમુક છે તે વિચલન પામે છે, હજુ એમાંથી એક 20,000 માંથી માંડ એક. ઓકે, તો ગાઈસ બધી રેફરન્સ બુકમાં આંકડો ફિક્સ છે, તો જે બધી રેફરન્સ બુકમાં આંકડો ફિક્સ હોય એ આપણે યાદ રાખવો પડે, એ એમસીક્યુ માટે અગત્યનો બને. જો કે આંકડા કે માહિતી એમસીક્યુમાં ઓછી પૂછાય છે, પણ બધી રેફરન્સ બુકમાં કોઈ ફિક્સ આંકડો હોય એ આવવાની શક્યતા ખરી. તો 20,000 માંથી માંડ એક કણ એવું કહી શકાય કે બાઉન્સ બેક એટલે 180 ડિગ્રીએ પાછા ફરે છે, 180 ડિગ્રીએ પાછા ફરે છે. ઓકે, કે અહીંથી કોઈ આમ ડ્રો કરું તો પાછા ફરે, કે કહેવાનું મતલબ કે ખૂબ જ થોડા આલ્ફા કણો છે, કે ખૂબ જ થોડા આલ્ફા કણ આપણે કહી દીધું, ખાસ કરીને 20,000 માંથી માંડ એક
अल्फा कर्णो ये 180 डिग्री ये शू थाय छे पाछा फरे छे तो तद्दन आ अवलोकनो जाणवा मळे रुथर फोर्ड ने પોતાના પ્રયોગ પરથી જે અવલોકનો પોતાની ધારણા કરતા તદ્દન વિરુદ્ધ હતા અનપેક્ષિત રિઝલ્ટ હતા અને આવા અવલોકનો પરથી એ લોકોએ શું કર્યું તારણો રજૂ કર્યા કે રુથરફોર્ડ નો જે આલ્ફા કણ પ્રકિરણનો પ્રયોગ છે એના પરથી એને તારણો કે શું શું તારણ કાઢ્યું પોતાના પ્રયોગ પરથી તેમાં એક તારણ ચાલો ફરી આપણે હવે તારણો કહીએ છીએ પહેલું તારણ એને કીધું કે ભાઈ જો મોટા ભાગના 99% આલ્ફા કણો વિચરણ પામ્યા વગર પરમાણુમાંથી સીધા જ પસાર થઈ જાય છે એનો મતલબ પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર કેવો હોવો જોઈએ ખાલી હોવો જોઈએ તો પહેલું એને તારણ આવું આપ્યું કે ભાઈ મોટા ભાગના આલ્ફા કણો સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુમાંથી સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર અવલોકનો પરથી બીજું દાખલ કે અમુક જ આલ્ફા પણ વિચલન પામે છે અને એ વિચલન કહી દીધું કે કોઈ અપાકર્ષણ બળ ને લીધે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે જોજો કેન્દ્ર વિશેની માહિતી અહીંથી મળતી જાય છે આપણે થિયરીની શરૂઆતમાં જ કીધું કે પરમાણુમાં કેન્દ્ર જેવું કંઈક હોય એવું સૌ પ્રથમ રુથરફોર્ડના નમૂના પરથી જાણવા મળ્યું ઓકે અને એટલે એને આપણે પરમાણુનો કેન્દ્રીય નમૂનો કહીએ છીએ ઓકે શું થાય છે કે ભાઈ મોટા ભાગના આલ્ફા પણ પસાર થઈ ગયા તો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ પણ અમુક જ આલ્ફા પણ વિચલન પામે છે એ વિચલન કોને લીધે હોય પ્રબળ અપાકર્ષણને લીધે એટલે અપાકર્ષણ કોને લીધે થાય તો રુથરફોર્ડ એવું કીધું કે પરમાણુનું દળ થોમસને જે જણાવ્યું હતું કે એક સરખી રીતે આખા પરમાણુમાં વહેંચાયેલું એવું ન હોય રુથરફોર્ડે એવું કહ્યું કે થોમસને જે વાત કીધેલી હતી કે દળ એક સમાન રીતે વહેંચાયેલું એવું હોય ને રુથરફોર્ડે એવું કહ્યું કે પરમાણુનું સમગ્ર દળ એ ખૂબ નાના એવા ભાગમાં હશે અને પરમાણુનો ધન વિજભાર એ નાના એવા ભાગમાં હશે હવે આલ્ફા પણ એ ધન વિજભાર ધરાવે છે અને પરમાણુનો ધન વિજભાર એ નાના ભાગમાં છે તો જ્યારે ધન વિજભારિત આલ્ફા કણો એ ધન વિજભારિત અતિ નાના ભાગની નજીક આવે કે આવતરાવા કરે તો ધન વિજભાર ધન વિજભાર વચ્ચે અપાકર્ષણ થતું હોવું જોઈએ અને અપાકર્ષણને લીધે એને દિશા બદલી ઓકે તો અપાકર્ષણને લીધે અમુક જ આલ્ફા કણોનું વિચલન થાય છે કે જે આલ્ફા કણો આ કેન્દ્ર જેવા ભાગ સાથે પરમાણુનું દળ જ્યાં ભેગું થયેલું છે કેન્દ્રિત થયેલું છે એવા ભાગ સાથે નજીક આવે કે એની સાથે અથડાય તો એવા આલ્ફા કણો જ દિશા બદલે છે બધા આલ્ફા કણો દિશા બદલતા નહીં તારણ કાઢ્યું કે મોટા ભાગનું દળ કે ધન વિજભાર એ નાના એવા ભાગમાં સંકેન્દ્રિત થયેલું હોય છે ઓકે તો બીજું તારણ આવું કાઢ્યું કે થોડા આલ્ફા કણો વિચલન પામે છે જે ઓકે પરમાણુમાંના કોઈ અપાકર્ષણને લીધે હોવું જોઈએ જે અપાકર્ષણને લીધે હોવું જોઈએ કોને લીધે હોવું જોઈએ અપાકર્ષણને લીધે હોવું જોઈએ તો ક્યાંથી અપાકર્ષણ હશે તો એને શું સમજૂતી આપી કે પરમાણુનું દળ અને ધન વિજભાર પરમાણુનું દળ અને ધન વિજભાર એ નાના એવા ભાગમાં સંકેન્દ્રિત થયેલું હોય છે જે આલ્ફા કણોના અપાકર્ષણ માટે જવાબદાર છે ગાઈસ ક્લિયર છે અને છેલ્લું તાર એક તારણ અહીંયા કાઢેલું છે એક અહીંયા અને ત્રીજું કારણ ગાઈસ રુથરફોર્ડે પોતાની કેલ્ક્યુલેશન પરથી પરમાણુની ત્રિજ્યા અને કેન્દ્રની ત્રિજ્યા વિશે પણ અભ્યાસ કરેલો હતો એણે પોતાની ગણતરી પરથી દર્શાવ્યું કે પરમાણુ તમે શોર્ટમાં લખીશ કે રુથરફોર્ડે ગણતરીઓ દ્વારા દર્શાવ્યું કે પરમાણુની ત્રિજ્યા
પરમાણુની ત્રિજ્યા છે એ રાઉન્ડ અબાઉટ 10^-10 મીટર હોય તો પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા, પરમાણુ કેન્દ્રની ત્રિજ્યા કેટલી હશે? 10^-15 મીટર છે. મતલબ ઓકે, પરમાણુ કરતા પરમાણુ કેન્દ્ર 1,00,000 ગણું નાનું છે. ખૂબ સરસ ઉદાહરણ દ્વારા કીધું કે જો આપણે ક્રિકેટ નો બોલ દળો એને પરમાણુ કેન્દ્ર ધારી લે, માનો ક્રિકેટ નો બોલ મોટો હોય છે, પણ આપણે સમજાવવા માટે એક ડોટ્સ દર્શાવ્યો કે જો ક્રિકેટ નું બોલ છે એ બોલ ને આપણે પરમાણુ કેન્દ્ર ધારી લઈએ તો એની આજુબાજુની 5 કિલોમીટર ની ત્રિજ્યા, એની આજુબાજુ માની લીધું એક સરખું છે, એની આજુબાજુની 5 કિલોમીટર ની ત્રિજ્યા એ આખું પરમાણુ થાય. તો વિચાર કરો, ક્રિકેટ નો બોલ તો અવળૂંત જ છે અને 5 કિલોમીટર સુધીની ફરતી હોય એટલું પરમાણુ કહેવાય. તો તમે વિચારી શકો છો, ગાઈસ તમે વિચારી શકો છો કે આ જો 5 કિલોમીટર અંતર લઈ લો ફરતી બાજુ, તો એ 5 કિલોમીટર અંતરની સાપેક્ષમાં આ ક્રિકેટના દડાનું કદ તો અતિ સૂક્ષ્મ હોય એવું ગણી શકાય તેવું. તો રુથર ફળે પોતાની ગણતરી પરથી દર્શાવ્યું કે પરમાણુ કેન્દ્ર અથવા પરમાણુ કેન્દ્રનું જે કદ છે એ પરમાણુ કેન્દ્રનું કદ એ પરમાણુના કુલ કદની સાપેક્ષમાં અવગણી શકાય તેટલું નાનું કદ હોય છે. અને ખૂબ નાનું કદ છે ત્યાં જ ધન વિજભાર છે, તો એ ભાગ સાથે જે આલ્ફા કણ અથડાશે એ જ વિચલન દર્શાવશે, બાકી કોઈ દર્શાવશે નહીં. અને આ અવલોકનો અને તારણો પરથી રુથરફોર્ડે હવે પોતાના નમૂનાની અભિધારણાઓ રજૂ કરી. ક્લિયર? અવલોકનો આ તારણો, તો એના પરથી અભિધારણાઓ રજૂ કરેલી છે. તો હવે આપણે અભિધારણા વિશે વાત કરીશું. ક્લિયર ગાઈસ? તો રુથરફોર્ડના પરમાણુના કેન્દ્રીય નમૂનાની અભિધારણાઓ વિશે હવે આપણે ગાઈસ વાત કરવા જઈએ છીએ. તો હવે વાત કરીશું આપણે અભિધારણાઓ. ઓકે, કે કઈ કઈ અભિધારણાઓ છે ગાઈસ, કે પોતાના નમૂના પરથી રુથરફોર્ડે કઈ અભિધારણાઓ રજૂ કરેલી છે. તો ફરી આનું સમઅપ જ આ બધાનું ભેગું જ કરી દીધેલું છે. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે લઈશું ગાઈસ અભિધારણાઓ, કે રુથરફોર્ડે કઈ અભિધારણાઓ રજૂ કરી નમૂના. પરમાણુનું સમગ્ર અથવા મોટા ભાગનું ધન અને ધન વિજવા એ ખૂબ નાના એવા ભાગમાં સંકેન્દ્રિત થયેલો હોય છે. આ નાના એવા ભાગને એને શું કીધું? પરમાણુનું કેન્દ્ર. પહેલી અભિધારણા એને પરમાણુ કેન્દ્ર વિશેની વાત કરી કે પરમાણુનું સમગ્ર ધન અથવા તો મોટા ભાગનું ધન, મોટા ભાગનું ધન અને ધન વિજવા, ધન વિજવા એ ખૂબ જ નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું હોય છે. ખૂબ જ નાના ભાગમાં સંકેન્દ્રિત થયેલું હોય છે. ઓકે, જેને પરમાણુ શું કહે છે? કેન્દ્ર કહે છે. જેને પરમાણુનું કેન્દ્ર કહે છે. તો પરમાણુ કેન્દ્ર વિશેની માહિતી સૌપ્રથમ આ નમૂના પરથી મળે છે. ક્લિયર? તો પરમાણુ કેન્દ્ર વિશે, તો ભાઈ ઇલેક્ટ્રોન ક્યાં હોય છે? ઓકે, ઇલેક્ટ્રોન એને એવું કીધું કે આ કેન્દ્રની આસપાસ કોઈ ચોક્કસ પથમાં ગતિ કરતા હોય છે. આ પોઈન્ટમાં જઈને ઘણી રેફરન્સ બુકમાં અલગથી પોઈન્ટ બતાવે છે અને ઘણી બુકમાં એ કન્ટિન્યુ બતાવે છે. ઇલેક્ટ્રોન પેલા એને એવું કીધું કે પરમાણુનો ધન વિજભાર, પરમાણુનો સોરી પરમાણુ કેન્દ્રનો ધન વિજભાર, તો પરમાણુનો પણ કહી શકાય ગાઈસ, પરમાણુનો ધન વિજભાર તેમાં રહેલા પ્રોટોન ને લીધે હોય છે. ઓકે, તો પરમાણુમાં જે ધન ભાર છે તે પ્રોટોન ને લીધે હોય, ઋણ ભાર ઇલેક્ટ્રોન ને લીધે હોય. ઓકે, તો પરમાણુ કઈ અથવા પરમાણુ કેન્દ્રનો ધન વિજભાર, આમ તો કેન્દ્ર જ બરાબર વર્ડ રહેશે ગાઈસ, કે પરમાણુ કેન્દ્રનો ધન વિજભાર તેમાં રહેલા પ્રોટોન ને લીધે હોય છે. સેકન્ડ આપણે કહીએ તો ઇલેક્ટ્રોન કઈ જગ્યા હોય છે ભાઈ? તો ઇલેક્ટ્રોન એવું બધું કે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ, પરમાણુ કેન્દ્રની આસપાસ કોઈ ચોક્કસ પથ પર, પથ પર ખૂબ જ ઝડપથી, ચોક્કસ પથ પર ખૂબ જ ઝડપથી વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતા હોય છે.
વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા હોય છે, ગતિ કરતા હોય છે. આ વર્તુળાકાર માર્ગને પથને શું કહી દીધું? કક્ષા. તો જો કક્ષા વિશેની માહિતી આપી, ઓકે, પરમાણુને કેન્દ્ર હોય એવી માહિતી મળી, તો કે ક્યાંથી આદુથર ફળના આલ્ફા કણ પ્રકિરણના પ્રયોગ થતી. અને લાસ્ટ કહી રહીએ ગાઈસ કે આ પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે કોઈ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે જકડાયેલા હોય છે. કે પરમાણુ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ વડે જકડાયેલા હોય છે. નો ડાઉટ. એને હજુ પણ એક મુદ્દો કીધેલો હતો, કેટલીક રેફરન્સ બુકમાં કન્ટિન્યુ અભિધારણામાં આપેલું છે કે ભાઈ પરમાણુ ઓલ ઓવર ન્યુટ્રલ શું કામ છે? તો કે ભાઈ જેટલો કેન્દ્રનો ધન વિશે હોય, જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, એટલે ઓલ ઓવર પરમાણુ કેવો છે? વિદ્યુતીય રીતે તટસ્થ છે. ઓકે, પણ મેઇન મોસ્ટ ઓફ આપણા ત્રણ અભિધારણાઓ રુધિરફળના નમૂનાની કહીએ છીએ. ગાઈઝ, રુધિરફળે આજે કક્ષા વિશેની માહિતી છે એ કોના પરથી આપી? તો કે સૌર મંડળ સાથે એના નમૂનાની કમ્પેરિઝન કરેલી હતી. ઓકે, એ પણ આપણે ડિસ્કશન કરીશું. પણ આજે દરેકે દરેક વાત કરી એ પોતાના પ્રયોગો પરથી જ અવલોકનો મળ્યા, તેની વાત અવલોકનો પરથી તારણો કાઢ્યા, અને એ અવલોકનોને તારણોનું સમપ કરીને ઓલ ઓવર પરમાણુના બંધારણ વિશે પોતે જે અભિધારણાઓ રજૂ કરેલી હતી એ અભિધારણાની વાત હતી. ક્લિયર? પણ હવે વાત કરીશું રુધિરફળના નમૂનાની મર્યાદા. શું હતી મર્યાદાઓ? જોઈ લઈએ કે ભાઈ, તો આમ જોવા જઈએ તો ઘણી ઘણી માહિતી રુધિરફળનો પરમાણીય નમૂનો સમજાવી શકે છે. કે કેન્દ્ર વિશેની માહિતી મળી, કક્ષા વિશેની માહિતી મળી, પરમાણુ શું કામ તટસ્થ છે એના વિશેની માહિતી મળી, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એકબીજા સાથે કેમ સ્ટેબલ છે, કયા આકર્ષણ પરથી જકડાયેલા છે, આ દરેક વસ્તુઓ પોતાના નમૂના પરથી રજૂ તો થઈ રુધિરફળના નમૂના પરથી, પણ કઈ બાબતમાં તે પાછો પડ્યો? મીન્સ કે કઈ એવી બાબત છે કે જે રુધિરફળ સમજાવી ન શક્યો? ક્લિયર? તો ગાઈસ, સૌ પહેલા આપણે કહીએ કે કમ્પેરિઝન, મર્યાદાઓ છે પણ એમાં આપણે સૌથી પહેલા કમ્પેરિઝન કરીશું, એનું ડિસ્કસ કરીશું. કે જેવી રીતે સૌર મંડળમાં સૂર્યને કેન્દ્રમાં માનીને બજે કે સૂર્ય છે દળમાં સૌથી વધારે છે, તો સૂર્યને એક દળદાર કેન્દ્ર માનીને એની આજુબાજુમાં જે બધા ગ્રહો છે, સૂર્યની સાપેક્ષમાં ગ્રહોનું વજન ઓછું છે, ઓકે, તો એની આજુબાજુમાં જે હલકા ગ્રહો છે એ કોઈ ચોક્કસ પથ પર ચોક્કસ વર્તુળાકાર કે કોઈ પણ માર્ગે ગતિ કરે છે. ઓકે, સેમ ટુ સેમ રુધિરફળના નમૂનામાં સમથિંગ એવું છે કે કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ માર્ગમાં શું કરે છે? ગતિ. ઇન શોર્ટ, રુધિરફળના નમૂનાને આપણે સૌર મંડળ, સૌર પ્રણાલી સાથે સરખાવી શકીએ. એટલે જ રુધિરફળના નમૂનાને નામ આપ્યું છે પ્લેનેટરી મોડેલ ઓફ અર્થ, કે પરમાણુનો ગ્રહીય નમૂનો અથવા ગ્રહયુક્ત નમૂનો, પ્લેનેટરી મોડેલ ઓફ એટમ. કે જે રીતે સૌરમંડળમાં સૂર્યની આજુબાજુ બધા ગ્રહો ચોક્કસ પથ પર ગતિ કરે છે, એમ પરમાણુમાં પણ કેન્દ્રની આસપાસ, તો કેન્દ્ર છે તે આપણા સૌરમંડળનો સૂર્ય છે, અને ઇલેક્ટ્રોન જે ચોક્કસ પથ પર ગતિ કરે છે એ આપણા શું છે? ગ્રહો છે. ઓકે, બીજું જેવી રીતે, ઓકે, સૌરમંડળમાં આપણે જે ગુરુત્વાકર્ષણ બળ કહીએ છીએ, ગુરુત્વાકર્ષણ બળ, ઓકે, જે કયા વડે આપણે આપીએ છીએ કે જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર. સૌરમંડળમાં જો કે ગ્રહોની ગતિ સાથે સંકળાયેલું વિજ્ઞાન એ આપણે ન્યૂટનના નિયમો પરથી સમજાવીએ છીએ, જેને આપણે ક્લાસિકલ મિકેનિક્સ એટલે પ્યોર ગુજરાતીમાં આપણે કહીએ તો ચિરસંમત યંત્રશાસ્ત્ર કહીએ છીએ, બરાબર છે? તો જે રીતે ગ્રહોની બાબતમાં, સૌર પ્રણાલી બાબતમાં ગુરુત્વાકર્ષણ બળ આ સૂત્ર વડે આપે, જ્યાં જી આપણે સાર્વત્રિક અચાંત રહે છે, એમ વન એમ ટુ છે તે જે તે ગ્રહ વચ્ચેનું અંતર છે, આ સોરી ગ્રહોના દળ છે, અને આર છે તે ગ્રહો વચ્ચેનું અંતર સૂચવે છે. એવી જ રીતે બધે પરમાણુય પ્રણાલી માટે, આ સૌર પ્રણાલી માટે હતું, તો પરમાણુય પ્રણાલી માટે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ અથવા કુલંબિક બળ આપણે આવા સૂત્રથી આપીએ છીએ કે ક્યુ વન આપણે સરખાવી શકીએ. પણ હવે એક વસ્તુ એ છે, કઈ વસ્તુ?
ઉથળ ફોડે એવી વાત કરી હતી કે ભાઈ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ એવા પથમાં ગતિ કરતો હોય છે અને ઇલેક્ટ્રોન વિજભારે છે. ઓકે, આપણે એ બી ખબર છે ફિઝિક્સ અનુસાર કે જ્યારે કોઈ પદાર્થ પછી કોઈ ચોક્કસ માર્ગમાં ગતિ કરતો હોય તો એ પ્રવેગિત બને છે. શું બને છે? પ્રવેગિત. આ નોટ કરજો ગાઈસ, કારણ કે આ દરેક પોઈન્ટ હું લખીશ ને, નો ડાઉટ મર્યાદાના જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ જ લખીશ. કે કોઈ પદાર્થ દળ ધરાવતો એ કોઈ ચોક્કસ માર્ગમાં ગતિ કરતો હોય ત્યારે એની ગતિ પ્રવેગિત બને છે. અને આવી ગતિ માટે એમાં જો આ પદાર્થ ભાર વિજભાર ધરાવતો હોય ઓકે, તો પછી એના માટે મેક્સવેલે વીજચુંબકીય નમૂનો રજૂ કરેલો હતો. ઓકે, શું કહેતો હતો મેક્સવેલનો વીજચુંબકીય નમૂનો? મેક્સવેલનો નમૂનો એવું સૂચવે છે ગાઈસ કે જ્યારે કોઈ વીજભારિત કણ પ્રવેગિત ગતિ કરે છે ત્યારે પોતાની ગતિ દરમિયાન બજે વિકિરણ સ્વરૂપે ચોક્કસ ઉર્જા ગુમાવે છે. માનો કે આપણે ઇલેક્ટ્રોન લઈ લઈએ, ઇલેક્ટ્રોનનો વીજભાર છે આપણને ખબર છે, ચોક્કસ પથ પર ગતિ કરે છે એ બી ખબર છે આપણને, તો એ શું કરે છે? વિકિરણ સ્વરૂપે પોતાની ઉર્જા ગુમાવે છે. જો કે આવી વસ્તુ સૌરમંડળમાં ન હોય, કારણ કે ત્યાં ગ્રહો વીજભારિત નથી. ઓકે, શરૂઆતની વસ્તુ સરખામણી કરી, પણ હવે જે આ મેક્સવેલ વાળી જે વાત કરે છે એ પાછું અહીંયા નહીં લાગુ પડે, કારણ કે સૌર પ્રણાલીમાં ગ્રહોને પોતાનો વીજભાર નથી. તો હવે સાચી મર્યાદાઓ ચાલુ થાય છે ઉછળફોડની, કે જ્યારે કોઈ વીજભારિત કણ પછી પ્રવેગિત ગતિ કરતો હોય તો પોતાની ગતિ દરમિયાન ઉર્જા ચોક્કસ તરંગ લંબાઈ સ્વરૂપે વિકિરણ સ્વરૂપે ઉર્જા શું કરે છે? ગુમાવે છે. અને આ રીતે જો કન્ટિન્યુ ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતો હોય તો મેક્સવેલ અનુસાર ઇલેક્ટ્રોન કન્ટિન્યુ ઉર્જા ગુમાવે છે તો એના ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધતું જાય અને એક સમય એવો આવશે કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં દાખલ થઈ જવો જોઈએ. જો એવું હકીકત થાય તો પરમાણુ કોલાપ્સ વિસ્ફોટ થવો જોઈએ પરમાણુ. ઓકે, પણ એવું નથી થતું. જ્યારે કોઈ વિજભારિત કણ પ્રવેગિત ગતિ કરે છે ત્યારે તે વિકિરણ સ્વરૂપે પોતાની ઉર્જા ગુમાવે છે. અને આપણે કીધું જો ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા કન્ટિન્યુ ગુમાવતો હોય તો પછી કેન્દ્ર છે એનું ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ બળ વધતું જાય અને એવું થાય તો ઇલેક્ટ્રોન આ સર્પિલાકાર માર્ગે સ્પાઇનલ રીતે કન્ટિન્યુ કેન્દ્રની નજીક નજીક જતો જાય તો એક સમય એવો આવે કે ઇલેક્ટ્રોન કેન્દ્રમાં દાખલ થઈ જવો જોઈએ. અને પ્રાયોગિક પરિણામ એવું સૂચવે છે હકીકત આવું થતું હોય તો ઇલેક્ટ્રોનને કેન્દ્રમાં જવા માટે ખાલી 10^-8 સેકન્ડનો જ સમય લાગે છે. આટલા સમયમાં તો ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રમાં દાખલ થઈ જવું જોઈએ અને જો એવું થાય તો પરમાણુમાં વિસ્ફોટ થવો એટલે કોલાપ્સ.